કારણ કે એને રચના જ એવી કરી છે કે કોઈ પણ માણસ કોઈ પણ રીતે અગવડતા એને પરમાત્માના નિયમમાં જે રહી એમાં કોઈને અગવડતા આવી શકે નહીં, એ ભૂખો રહી શકે નહીં. હે, એટલે નરસિંહ મહેતા કહે છે કે ઓડર વૈશાને વાલો આપશે આપશે સુતાને જગાડે. આવું બધું આપણા ઋષિ મુનિઓ અને ભક્તો તો કહી ગયા હોય અને આપણા માંથી કંગાલતા જાય નહીં તો આ આપણા કર્મ અને પારક ધનની ખૂબી છે. કોઈ બીજા નવ નવ મહિના ઓડર વૈશા તેની વાલે મારે જળથી જીવાયા. આ નવ મહિના તમારા કે મારું શરીર માતાના ઉદરમાં હતું એટલે ખાલી પાણીથી જ એનો વિકાસ થયો. અને પાણી ભરું કેવી રીતે બને? માતાના લોહીમાં જ પાણી બને. ઉદર વૈશાને વાલો આપશે આપશે વાત કરે ભગવાન બધાને આપી દે હે તો આપણે આની ટ્રાય મારે સમજી ગયું. એટલે ટ્રાય મારી એટલે વિચાર કર્યો કે જો આવા માણસોમાં વિચાર હોય છે દોટ હોતી નથી. વિચાર કર્યો કે આરો ગામમાં રહીશ તો કોઈ બાવડું ઝાલીને મને ખવડાવી દે. સીમમાં વ્યો જવા એટલે સીમમાં વ્યો સીમમાં વ્યો ગયો એટલે એને એમ થયું કે આ રસ્તો બાજુમાં જાયલો જાય છે કાંઈ વડલાંડ છાયા નીચે બેઠો કોક કે આ લે આમ એ નથી કરવું. વડલા માથે ચડી જવા દે એટલે ઢોરે ગયો વડલામાં ચડી ગયો દી આઠમી ગયો અંધારું થઈ ગયું રાતના બાર સાડા બાર થઈ ગયા એને તેમ આ ભગવાન દીએ હે તો કેમ દીએ હે એ જોવું સુતાને જગાડી સમજાઈ ગયું. એટલે બદલામાં ચડી ગયો તો બાજુના ગામમાંથી કોક ને વરગાડ વહી ગયો ને ઓટાર મૂકવાની આવ્યો. હવે એમાં જલેબી ને ગાંઠિયા ને કેળા ને મોંઠા ને બધું. એટલે ઓલાએ કીધું કે આ મૂકી તો ગયા આપણે તો જ્યાં હોય ને દેવાનો ઠેરાવ. હે, હું ત્યાં ખબર થોડોક જાઉ. એટલે એ વડલાની ડાયર ઉપર બેઠો તો આ નીચે જોતો. હવે ઈવડાઈ મૂકીને લે ગયા રાતના બે ત્રણ વાગ્યા ને ત્યાં એક ગામમાંથી લૂંટ કરીને ત્રણ ચાર જણા બંદૂક વાળા જાતા હતા. એ વડલા નીચે બીડી બીડી પીવા બેઠા ને ત્યાં એને થયું કે અહીંયા તો આ બધું આઈટમ પડી ખવાય નઈ આ મૂકું છે કોકે તો અહીંયા કોક હોવો છે. એટલે આમ લાઈટ કરીને જોયું તો ભાઈ ઉપર હતો ઓલાવે બંદૂક તાકી હેઠો ઉતાર હેઠો ઉતરો અને એને એમ થયું કે આવડા એ મૂક્યું છે અમને મારી નાખો અને આ લૂંટ નો સામાન લઈ લેવા માટે મૂક્યું છે. એટલે એને કીધું પેલા ટૂંકા પેલા એને ખવડાવી. અને ખાધું એને ખબર નથી અમે ઝેર નથી અને પછી બોલાવે ખાધું સમજાય જોડે બોલા હવા નક્કી થયું ના ના વાત.